બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે. મુંદ્રા બંદર પર ડીઆરઆઈને મોટી સફળતા હાથ લાગી છે. આ વચ્ચે અંદાજે 100 કરોડની વિદેશી સિગારેટનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કન્ટેનરમાંથી 80.1 લાખ સિગારેટની સ્ટિક્સ મળી આવી છે, તો આ વચ્ચે મોટી સફળતા હાથ લાગી છે. સમગ્ર બાબતે હાલ તપાસ પણ શરૂ કરી છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને પીએમ મોદીનું ટ્વીટ સામે આવ્યું છે. મોટી સંખ્યામાં મતદાન કરશે લોકો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સૌને શુભેચ્છાઓ પણ પાઠવી છે. રાજસ્થાનમાં મતદાનનો નવો રેકોર્ડ બનાવો આ નિવેદન તેમના તરફથી સામે આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે આજે રાજસ્થાનમાં ઇલેક્શન્સ છે અને તેને લઈને સવારથી જ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી રહ્યા છે મતદાન કરવા માટે. પહેલીવાર મતદાન કરનારને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે રાજસ્થાનમાં જ રીતે મતદાન યોજાયા છે તેને જ લઈને સવારથી જ લોકોનો ભારે જમાવડો ત્યાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં તમામ યુવાનોને શુભેચ્છા તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ટ્વીટ કરીને લોકોને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે. આ વચ્ચે જે લોકો પહેલીવાર મતદાન કરી રહ્યા છે તે લોકો માટે પણ શુભેચ્છાઓ છે. મહત્વપૂર્ણ છે કે તેઓ કહી રહ્યા છે કે આ વખતે નવો રેકોર્ડ બનાવો. તો રાજ્યના તમામ યુવાનોને શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે 199 બેઠકો પર આજે રાજસ્થાનમાં મતદાન થઈ રહ્યું છે. સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વચ્ચે અલગ અલગ પ્રકારના બૂથ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ માટે અલગ અલગ 8-8 બૂથ તૈયાર કરવામાં આવ્યા છે. તો સાથે યુવાનો માટે અને અલગ અલગ જે બૂથની વ્યવસ્થા જોવા મળી રહી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ત્યાં છે. મોટી સંખ્યામાં લોકો સવારથી જ મતદાન કરી રહ્યા છે. તો આ વચ્ચે બંને પાર્ટીઓએ દમદાર પ્રદર્શન આ વખતે કર્યું છે અને સાથે સાથે હવે જ્યારે મતદાનનો દિવસ આવી ગયો છે સવારથી જ મતદાન લોકો કરી રહ્યા છે. રાજ્યમાં તમામ એ યુવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ટ્વીટ કરીને તમામ લોકોને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે. આ વખતે નવા જે મતદારો છે તે પણ ઉમેરાયા છે અને તેને જ લઈને મોટી સંખ્યામાં મતદાન કરો આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કહેવામાં પણ આવી રહ્યું છે. તો રાજસ્થાનમાં મતદાનને લઈને નવો રેકોર્ડ પણ બનાવો, કારણ કે આ વખતે નવા મતદારો પણ એકઠા થયા છે અને તેને જ લઈને આ વખતે નિવેદન પણ આપવામાં આવ્યું છે.